જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ સમાચારોની સાથે હું છું જિજ્ઞાસા. મહત્વપૂર્ણ સમાચારોથી શરૂઆત કરીશું. વડોદરા ડેરી વિવાદ મામલે 5 ધારાસભ્યોએ ભાજપના પ્રદેશ પ્રમુખ સાથે મુલાકાત કરી છે. સુરત સુમૂલ ડેરી બાદ હવે વડોદરા ડેરીનો વિવાદ પણ સતત વકરી રહ્યો છે. પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સાથે સમગ્ર મામલે ધારાસભ્યોએ બેઠક યોજી છે. કેતની રામદાસ સહિતના 5 ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા. સુમૂલ ડેરી બાદ હવે બરોડા ડેરીનો વિવાદ સતત વધી રહ્યો છે, વકરી રહ્યો છે. તે મામલે આજે 5 જેટલા ધારાસભ્યો ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને મળ્યા હતા. સમગ્ર મામલે તેમની સાથે આજે ચર્ચા કરવામાં આવી છે. 5 ધારાસભ્યોએ ભાજપના પ્રદેશ પ્રમુખ સાથે મુલાકાત કરી અને આખા વિવાદને લઈને ચર્ચા કરી છે. સુમૂલ ડેરી બાદ હવે બરોડા ડેરીનો વિવાદ પણ સતત વકરી રહ્યો છે. વિગતો મેળવીશું સંવાદદાતા નિર્મલ પટેલ પાસેથી. નિર્મલ, શું અપડેટ વધુ આ મામલે મળી રહી છે? આજે ચોક્કસથી કે હજુ તો સુમૂલ ડેરીનો માનમાન વિવાદ થમ્યો છે, ત્યારે ફરીથી બરોડા ડેરીનો વિવાદ સામે આવ્યો છે. બરોડાના ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા બરોડા ડેરીમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ કરવામાં આવ્યો છે. કેતન ઇનામદારની લેખિત રજૂઆતને પગલે કલેક્ટરે સહકારી મંડળીના જિલ્લા રજિસ્ટ્રારને તપાસ સોંપી છે અને સહકારી મંડળીના જિલ્લા રજિસ્ટ્રારે તપાસ હાલ તો ધરી છે. જિલ્લા રજિસ્ટ્રાર બુધવાર સુધી તપાસ પૂર્ણ કરી અને રિપોર્ટ આપશે. બુધવાર પછી તેઓ રિપોર્ટ રજૂ કરશે. ત્યારે અહીં સુરત ખાતે તેઓ સીઆર ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલને રજૂઆત કરવામાં આવ્યા છે. કેતન ઇનામદાર સહિત કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ અને ધર્મેન્દ્રસિંહ સોલંકી જે ધારાસભ્ય છે તેઓ અહીં સી આર પાટીલ ઓફિસે હાલ તો રજૂઆત કરવા આવ્યા છે અને હાલ સી આર પાટીલ સાથે તેઓની મિટિંગ ચાલુ છે. તેઓ બહાર આવે ત્યારબાદ ખબર પડશે કે તેઓ શું રજૂઆત કરે અને પ્રદેશ અધ્યક્ષ શું પગલાં લેશે. ખાસ કરીને પુરુષોત્તમ રૂપાલા પણ અહીં હાજર હતા. તેમણે પણ જણાવ્યું હતું કે તેઓને રજૂઆત હજુ ધ્યાને આવી નથી, પરંતુ રજૂઆતને કન્ટેન્ટને ધ્યાને લઈને કાર્યવાહી કરવામાં આવશે. બિલકુલ નિર્મલ, આભાર સમગ્ર માહિતી આપવા બદલ.